યુપીના હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીનો લીધો ભોગ. ટિપ્પણીની અદાવત રાખી દિન દહાડે કમલેશ તિવારીની થઈ ઘાતકી હત્યા. હત્યાનું કાવતરું સુરતમાં એક ખૂણે ઘડવામાં આવ્યું હતું અને એક ખૂણે તૈયાર થયેલ જીવલેણ હુમલાએ યુપી અને સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો. ઓફિસમાં ઘૂસી કુમળી વયના ઈસમોએ ગોળી અને તલવારથી કમલેશનું કાસળ કાઢી ધર્મ પ્રત્યેની અગ્નિની જ્વાળા બુજાવી હતી. બનાવમાં માત્ર એક નાના મીઠાઈના બોક્સે હત્યારાઓનો પર્દાફાશ કર્યો છે. ધર્મની વિવાદિત ટિપ્પણીએ લીધો ભોગ. યુપીના હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની થઈ હત્યા. માત્ર એક મીઠાઈના બોક્સે ઉકેલી કાઢ્યો મોતનો ખેલ. હત્યારાઓ બોક્સમાં લાવ્યા હતા મોતનો સામાન. દિન દહાડે મોતનો ખેલ ખેલાયો. મીઠાઈનો બોક્સ ખુશીની જગ્યાએ મોતનો પુરાવો સાબિત થયું. કમલેશ તિવારી હત્યાકાંડનો ચિતાર. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા થઈ હતી અને બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. કમલેશ તિવારી હત્યા કેસની ગુથ્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કમલેશ તિવારીની ગોળી અને બાદમાં ચાકુના 13 ઘા મારી હત્યા કરનારા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. જો કે હત્યાકાંડનું પગેરું સુરતમાંથી નીકળતા પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રશીદ મોહસિન અને ફેઝલની ધરપકડ કરવામાં આવી છે. તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈની ખરીદી કરી હતી. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકુ અને તમંચો છુપાવ્યા હતા. પોલીસે આ મામલે શુક્રવારે મોડી રાતે સુરતમાંથી 7 શકમંદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ હતી. તેમાંથી 3 લોકોની ધરપકડ થઈ છે. સુરતની ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ દુકાનના મીઠાઈના બોક્સ પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. ઉત્તર પ્રદેશના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે ઘટના સ્થળેથી મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. મીઠાઈ બોક્સના આધારે જ ગુજરાત કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. 3 આરોપીઓ ભગવા રંગના કપડાં પહેરીને આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે કેટલીક મહત્વની કડીઓ મેળવી છે. પોલીસને કેટલાક કોલ ડિટેલ્સ પણ મળી આવ્યા છે. આ કેસમાં તપાસ માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે. કમલેશ તિવારીની માતાની વેદના. હિન્દુ સમાજ પાર્ટી અને હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યાના મામલામાં નવો જ વળાંક આવ્યો છે. આ મામલામાં કમલેશ તિવારીના માતાએ ભાજપના નેતા પર કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. કમલેશ તિવારીની માતાએ મહમુદાબાદમાં રામ જાનકી મંદિર માટે થયેલા કેસને પણ હત્યા પાછળનું કારણ બતાવ્યું છે. કમલેશની માતાએ શિવકુમાર ગુપ્તા નામના સ્થાનિક ભાજપી નેતા પર હત્યાનું કાવતરું રચવાનો આરોપ મૂક્યો છે. કમલેશ તિવારીના પરિવારજનોએ યુપી સરકાર પાસે પરિવારના 2 સભ્યોને નોકરીએ આપવા માટે માંગ કરી છે. એટલું જ નહીં, પરિવારે કહ્યું છે કે જ્યાં સુધી યુપી સીએમ યોગી સરકાર મળવા નહીં આવે ત્યાં સુધી કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટી નેતા, ભારતીય જનતા પાર્ટી નેતા શિવકુમાર ગુપ્તા. હમસે કિસી ને નહીં પૂછા, વહાં પર કિસી ને યે પ્રશ્ન નહીં કિયા, બસ યે પ્રશ્ન કિયા ક્યા ચાહતી હું
क्या चाहती हो? हम मिट्टी चाहते, एक बजे से मिट्टी मिट्टी मिलत मिलत दो बजे रात को बस यूँ पूछा करो। अभी फिर हार से कुमार गुप्ता छोड़ी भी हम कोई का नहीं, छोड़ी भी हम कोई का नहीं, मार दी छोड़ी तो कोई पाता ही नहीं। यह मका कोई मारी हमका, यह मका वर्दी मका मारी। કમલેશ તિવારીના હત્યારાઓ પોલીસની ગિરફ્તમાં. હત્યાકાંડનું પગેરું સુરતમાંથી નીકળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે લિંબાયતના જિલ્લાની પાર્કમાંથી મોડી રાત્રે 3 ઇસમોને ડબોચી લીધા હતા. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન રશીદ અને મોહસિનની આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓને સુરતથી અમદાવાદ એટીએસની ઓફિસે લાવવામાં આવ્યા છે. બાદમાં એટીએસની ટીમ આરોપીઓને ઉત્તર પ્રદેશની પોલીસને સોંપશે. આરોપીઓમાં રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન, જેમાં રશીદ પઠાણ હત્યાનો મુખ્ય આરોપી છે. યુપી પોલીસના જણાવ્યા પ્રમાણે રશીદ અહમદ પઠાણ કોમ્પ્યુટરનું સારું જ્ઞાન ધરાવે છે, તે વ્યવસાયે દરજીકામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષની છે. આ યુવક સાડીની દુકાનમાં કામ કરે છે. ત્રીજા યુવકનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષની છે. આ યુવક પણ સુરતનો છે અને તે ચંપલની દુકાનમાં કામ કરે છે. આપસે બેટે કા હત્યા કે નામને આ રહા હૈ લખનૌ મેં જો હિન્દુ નેતા કી હત્યા હુઈ ઉસમે આપકે બચ્ચે કા નામ આ રહા હૈ ક્યા કહેના આપકો? રશીદ કા નામ હૈ, રશીદ પઠાણ કા. જી, અબ કોમન સેન્સ કી બાત હૈ કે રશીદ સુરત ઓર હત્યા લખનૌ યુપી મેં હૈ, तो ये कैसे मुमकिन हो सकता है कि वो एट दिस टाइम यानी रात 10 बजे वो यहाँ है, सारा दिन यहाँ है, पूरे अपार्टमेंट से आप मालूम कर सकते हैं और वहाँ हत्या में उसका नाम आ जाए, ये कुछ समझ में आने वाली बात. जब कमलेश तिवारी को जब हाईकोर्ट से जामीन मिली थी उसके 2 महीने पहले दुबई से यहाँ पे आपके राशिद पठान आए थे, उससे हत्या को जोड़ा जा रहा है तो और मास्टरमाइंड बताया जा रहा है उनको? नहीं नहीं, ये सब बनाई हुई बात है, इसका कोई असलियत से ताल्लुक नहीं, सच्चाई से कोई ताल्लुक. ऐसे पढ़ने काम क्या कर रहे हैं वो? कंप्यूटर और 2015 में उन्होंने पैगंबर को लेके कुछ टिप्पणी की थी जिसको लेके मुस्लिम समाज में विरोध भी था, काफ़ी आक्रोश था, उसके चलते कुछ उनके अंदर में रहा वो आक्रोश को लेके दुश्मन? नहीं नहीं नहीं, उसका कोई ऐसा मतलब ही नहीं. अब आपकी क्या मांग है, क्या लग रहा है, ये कोई राजनीतिक साजिश लग रही है इसके पीछे? ये साजिश नहीं है तो और है क्या? यानी जो बच्चे यहाँ हैं उनको लखनऊ में दिखाया जा रहा है कि वो मर्डर में है, तो ये क्या है? ये बस अकल में आने वाली है कि यहाँ से 700-800 किलोमीटर दूर बच्चे यहाँ मौजूद हैं और वो 700-800 किलोमीटर दूर दिखाए जा रहे हैं, तो ऐसा कर दिया वैसा कर दिया, मुमकिन है? राशिद यादव किस किस को यहाँ से ATS ले गए? 2 जनों को लेके गए हमारे घर से, दोनों हमारे ही बच्चे हैं, बड़ा शहीद है छोटा राशिद. ઠીક છે કે ભાઈ? કમલેશ તિવારીનો માણસ મસાલો લેવા ગયો અને ઓફિસમાં લેવાયો કમલેશનો પ્રાણ. કમલેશ તિવારીના માણસે હત્યાને લઈ જણાવ્યું હતું કે 3 ઇસમો તેમની ઓફિસમાં આવી પહોંચી શરૂઆતમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન અંગે તિવારીજી સાથે વાત કરવા લાગ્યા હતા. બાદમાં એક આરોપીએ તેમના માણસને સિગરેટ લેવા મોકલ્યો હતો. બાદમાં જ્યારે તિવારીજીએ મસાલો લેવા મોકલ્યો ત્યારે 3 ઇસમોએ તકનો લાભ ઉઠાવી તેમની ઘાતકી હત્યા કરી નાખી હતી. તિવારીજી સે વો લોગ 10 મિનિટ પહેલે ફોન કિયે થે, બાતચીત કિયે, ઉસકે બાદ વો લોગ આયે તો સિપાહી જો થા વો સોયા હુઆ થા, બૂઢો સિપાહી થા, વો લાઠી લેકર સોયા હુઆ થા, વો લોગ ડાયરેક્ટ ઉપર આ ગયે ઓર આયે, ઉસકે બાદ સે તિવારીજી અંદર સે આયે બહાર રૂમ મે, ઉસકે બાદ સે रूम में आए तो वो लोग बातचीत किया, आधे घंटे बातचीत किया, उनको दही बड़ा खिलाया, उसके बाद चाय बना के पिलाया, फिर उसके बाद वो एक कोई मुस्लिम लड़की की हिंदू लड़की से शादी की बात चल रही थी इसी मैटर पे, फिर वो जो गुंडे थे वो सिगरेट लाने के लिए बोला, 100 का नोट दिया और बोला कि गोल्ड प्लेट स्लिप 5 सिगरेट लेके आओ, मैं बगल की दुकान से जाके लेके आ रहा, वो सोचा मौका ढूंढ रहा था, जब तक 2 मिनट के अंदर मैं आ गया, फिर तिवारी जी बोले कि जाओ मसाला लेके आओ, फिर मैं गया मसाला लाने, जब तक आया उधर से तो 3 आदमी गायब थे और टेबल के नीचे गुरु जी पड़े हुए हैं,
कमलेश तिवारी जी पड़े हुए हैं और वो दोनों फरार हो गए थे। और उसके बाद मैं देख रहा हूँ इधर उधर कोई कहीं नहीं, फिर फोन देखा तो मुझे हिम्मत नहीं बना। उसके बाद से पुलिस को फोन कर रहा हूँ आधे घंटे से, कोई पुलिस 100 नंबर लग ही नहीं रही। उसके बाद वो लोग पता नहीं कहाँ चले गए और वहाँ जो कैमरा लगी हुई है वो भी काम नहीं करती है। तिवारी जी बार बार बोलते हैं कि यहाँ फोर्स बढ़ाओ फोर्स बढ़ाओ, लेकिन वो बुढ़ऊ को रख दिए तो वो जब भी आते हैं वहाँ पे सोए लेटे हुए रहते हैं। बस इसके आगे जी जी सर, दो लगते हैं, एक भगवा वस्त्र पहना था एक सादा वस्त्र पहना था। जानते हैं अब चेहरा पहचानते हैं, सामने आएगा तो पहचान लेंगे। नहीं पहले नहीं कभी, फर्स्ट बार आए थे वो लोग। हाँ बाइक से थे, लेकिन ये बाइक में नहीं पहचाना, बाइक नहीं पहचाना, मैं ऊपर था दो मंजिले को। उम्र में 30-35 के आसपास दोनों थे। हाँ वहाँ पे रिवाल्वर पड़ी हुई है सफेद कलर की और एक पैकेट पड़ी हुई है छोटी सी, पता नहीं उसमें विस्फोटक है क्या, मैंने साइड में रख दिया और उसके बाद से। સમગ્ર ઘટનાને જોતા બનાવમાં અનેક આરોપો સામે આવી રહ્યા છે। તેમની માતા દ્વારા પણ અલગ આરોપ મૂકવામાં આવ્યો છે અને ધર્મની ટિપ્પણીનો પણ વિવાદ સામે આવ્યો છે। ત્યારે હકીકત તો શું છે તે તો આરોપીની પૂછપરછ બાદ જ સામે આવશે। કેમેરામેન સાબિર સૈયદ અને મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત।